ડભોઈ શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન વડોદરાના ઉપક્રમે 150 ઉપરાંત ગરીબ અને નિરાધાર બાળકોને ફૂડ પેકેટ વિતરણ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલા કોરોના મહામારીના પગલે બાળકોએ હાથ કઈ રીતે ધોવા તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડભોઈના જુદા જુદા વિસ્તારોમાં વસતા ગરીબ બાળકોને કોરોનાથી બચવા જાગૃતિ અભિયાન અંતર્ગત સેનેટાઇઝનો ઉપયોગ, હાથ સાબુથી કઈ રીતે ધોવા તે અંગેનું માર્ગદર્શન આપતા અક્ષયભાઈ, સનીભાઈ, નીલભાઈ, ઓમભાઈ, શિવમભાઈ, હિતેશભાઈ, કમલેશભાઈ તેમજ ભાર્ગવભાઈ શાહ દ્વારા બાળકોમાં ફૂડ પેકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ફૂડ પેકેટનો લાભ ડભોઈના ગરીબ વર્ગના 150 ઉપરાંત બાળકોએ લીધો હતો. સાથે લોકડાઉન બાદ ગરીબ બાળકોનું વાલીઓનું આર્થિક પાસું નબળું હોવાના પગલે દર સપ્તાહમાં એક વખત જુદા જુદા વિસ્તારોમાં ફરી ગરીબ બાળકોને જમાડવા તેમજ ફૂડ પેકેટ વિતરણના કાર્યક્રમ આપી સહાયક બની રહ્યું છે. શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા માર્ચ મહિનામાં જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ ત્યારથી ડભોઈની અંદર જરૂરિયાતમંદોની સેવા કરવામાં આવી રહી છે. ત્યારબાદ લોકડાઉન ખુલી ગયા બાદ હાલમાં ડભોઈની અંદર વિવિધ એરિયાઓ, વડોદરી ભાગોળ, નાદોદી ભાગોળ, એવા BSNL ઓફિસ, જ્યાં ઝૂંપડપટ્ટી છે તેવા એરિયામાં જઈને જરૂરમંદોને આવશ્યક વસ્તુઓ આપવામાં આવી રહી છે. છેલ્લા 5 વીકથી આ વસ્તુ કામ અમે કરવામાં આવી રહ્યું છે. હાલમાં આજના દિવસે પેક હાઇજેનિક ફૂડ જરૂરમંદોને આપવામાં આવ્યું, તેમને હાથ સેનિટાઇઝ કરી એમને માસ્ક ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા અને એમને કોરોનાથી અવેરનેસ કરવામાં આવ્યા. હાલમાં ડભોઈની અંદર 15 જેટલા સભ્યો મળીને આ કામ કરી રહ્યા છે અને આવનારા સમયની અંદર જરૂરિયાતમંદોને અનાજની કીટ તેમજ બ્રશ, ટૂથપેસ્ટ જેવી જેમને રિક્વાયરમેન્ટ પડે જરૂરિયાત વસ્તુની એ અમને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. અને અમારું લક્ષ્ય એક જ છે કે જ્યાં જ્યાં જરૂરમંદ લોકો છે ત્યાં અમે એમને જરૂરિયાત વસ્તુઓ અમે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.